રાજ્યમાં ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજે પહેલો દિવસ. ભૂપેન્દ્ર પટેલ સરકારના 7 મહિનાના કામકાજની થઈ સમીક્ષા. પ્રધાનોએ રજૂ કર્યા પ્રેઝન્ટેશન. હાર્દિક પટેલે કહ્યું, કોંગ્રેસથી નારાજ છું એ જગ જાહેર વાત. તો જગદીશ ઠાકોરે શિસ્તભંગના પગલા ભરવાના આપ્યા સંકેત. કહ્યું, હાર્દિક નથી કરતા સંવાદ. સુરતમાં કોળી સમાજના આગેવાનોએ કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવાનો કર્યો ઠરાવ. સમાજ વિરુદ્ધ જઈ કામગીરી કરતા હોવાનો આરોપ. રાજકારણમાં પ્રવેશ અંગે નરેશ પટેલે ફરી એકવાર આપી તારીખ. ખોડલધામમાં નરેશ પટેલ સાથે હાર્દિક કલ્પેશ અને દિનેશ બાંભણિયા વચ્ચે બેઠક. વડોદરામાં ઢોરને કારણે આંખ ગુમાવનારા યુવકની પોલીસ ફરિયાદમાં વિવાદ. ફરિયાદમાં કોર્પોરેશનનું નામ ગાયબ કર્યું હોવાનો આરોપ. પોલીસે આરોપ ફગાવ્યા. યુદ્ધની અસરને કારણે કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ. ખેડૂતોએ લખ્યો પીએમને પત્ર. સામાન્ય લોકોને ફાયદો થવાના સંકેત. ભારતીય નેવીના યુદ્ધ જહાજને અપાયું આઈએનએસ સુરત નામ. અરબી સમુદ્રમાં તૈનાત થઈ શકે છે 7400 ટન વજન ધરાવતું જહાજ. 17મીએ થશે લોન્ચ.